ओरिएंटल हाई स्कूल मिर्जापुर अमदावादनी यूट्यूब चैनल में आप सबनु स्वागत छे। ओरिएंटल शाळाना तमाम विद्यार्थीओने विनंती छे के यूट्यूब चैनल सब्सक्राइब करो, वीडियो ने लाइक करो अने शेयर करो। विद्यार्थी मित्रों, आज आपणे धोरण 12 एसपी अने सीसी विषयमां सीसी एटले कॉमर्शियल कोरेस्पोंडेंट मां चेप्टर 1 बैंक ने लगतो पत्रव्यवहार विषे चर्चा करीशुं। सौप्रथम प्रस्तावनामां आपणे चर्चा करीए कि वर्तमान समयमां आर्थिक प्रवृत्तिओ नाणाकीय व्यवहारो खूब ज वधता जाय छे, तो एवा समयमां वेपार वाणिज्य आर्थिक व्यवहारो नाणाकीय व्यवस्था माटे बैंक अत्यारे खूब ज अनिवार्य बनी गई छे। सामान्य व्यक्तिथी माडीने उद्योगकारो नेताओ માટે બેંકની જરૂર કોઈના કોઈ કાર્ય કે કોઈના કોઈ પ્રવૃત્તિ માટે પડતી જ હોય છે। ત્યારબાદ બેંક પણ નાણાંની લેવડ દેવર ધિરાણના કાર્યો કરતી હોય છે। વિવિધ ક્ષેત્રોની અંદર તેના વિકાસ માટે બેંક જુદા જુદા સમયગાળા માટે આપણને ધિરાણ આપતી હોય છે, જેથી વિવિધ ક્ષેત્રોનો વિકાસ થાય છે। અને આજનો યુગ આધુનિક યુગ છે, ટેકનોલોજીનો યુગ છે, તો બેંક પણ ઓનલાઈન બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ દ્વારા વિવિધ રીતે આપણને જુદી જુદી સેવાઓ આપતી હોય છે। અને ભારતમાં જેટલી પણ બેંકો છે ને, જેમ કે રાષ્ટ્રીયકૃત બેંક છે, ખાનગી બેંક છે કે સહકારી બેંક છે, આ દરેક બેંક કેવી રીતે કાર્ય કરશે એ કાયદાઓનું ઘડતર જે છે ને આરબીઆઈ એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે। અને બેંકમાં વિવિધ પ્રકારના ખાતાઓ હોય છે, જેમ કે ચાલુ ખાતું એટલે સેવિંગ એકાઉન્ટ, ચાલુ ખાતું એટલે કરંટ એકાઉન્ટ, બચત ખાતું એટલે સેવિંગ એકાઉન્ટ, બાંધી મુદ્દતનું ખાતું, ફિક્સ ડિપોઝિટ એકાઉન્ટ। તો આ જેટલા પણ ખાતાઓ છે ને, એ ખાતાઓ ધરાવનાર બેંકની આ વિવિધ સેવાઓનો લાભ લઈ શકે છે, અને જે પણ સેવાઓનો લાભ લઈને એ પોતાનું કાર્ય આગળ વધારે છે અને વિવિધ સમસ્યાઓનો પણ નિકાલ લાવે છે। ત્યારબાદ આપણે જોઈએ કે બેંક સાથે જ્યારે પણ પત્ર વ્યવહાર કરીએ ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે। એમાં સૌ પ્રથમ આવે છે નંબર 1 કે બેંક સાથે પત્ર વ્યવહાર સરળ શૈલીમાં, સ્પષ્ટ ભાષામાં અને નિયત ઢાંચામાં થવો જોઈએ। એટલે કે બેંક સાથે પત્ર વ્યવહાર કરતી વખતે સરળ શૈલી લખાયેલી હોવી જોઈએ, જે ભાષા આપણે વાપરીએ એ સ્પષ્ટ હોવી જોઈએ। સ્પષ્ટ એટલા માટે કે આપણે ચોક્કસ બાબતોનો ઉલ્લેખ કરવાનો છે, જેથી આપણી સમસ્યાઓનું સમાધાન થાય છે। તો સ્પષ્ટ ભાષા હોવી ખૂબ જરૂરી છે। અને નિયત ઢાંચો એટલે સ્પેશિયલ ફોર્મેટ હોવું ખૂબ જરૂરી છે। ચોક્કસ ફોર્મેટમાં જ બેંકને પત્ર વ્યવહાર લખવો જોઈએ। બીજી બાબત, ખાસ બાબત એ છે કે આપણે નાણાકીય વ્યવહાર અંગેની વાત કરવાની છે। નાણાકીય વ્યવહાર અંગેની વાત કરવાની હોવાથી ગોપનીયતા એટલે માહિતી સિક્રેટ રહેવી ખૂબ જરૂરી બની જાય છે। આપણે અને બેંક સિવાય કોઈ ત્રીજો પક્ષકાર આ માહિતીની જાણ ન થાય એવી રીતે પત્ર વ્યવહાર કરવો ખૂબ જરૂરી બને છે। ત્યારબાદ ત્રીજો મુદ્દો આવે છે કે ચોકસાઈ અને સમયપાલન એ માટે જરૂરી છે કે જ્યારે બેંક સાથે પત્ર વ્યવહાર થાય તો બેંક દ્વારા જે આપણને પત્ર મળ્યો હોય એ પત્રનો ચોક્કસ સમયમાં પ્રત્યુત્તર જવાબ આપવો ખૂબ જરૂરી બને છે, જેથી ઝડપથી આપણી સમસ્યાનું નિરાકરણ આવી શકે અને ચોકસાઈ અને સમયપાલન એનાથી આપણી સમસ્યા ઝડપથી નિરાકરણ તરફ લઈ જઈ શકીએ છીએ। નંબર 4 આવે છે ખાતાનો નંબર અને ખાતાનો પ્રકાર। મોટાભાગે દરેક બેંકની અંદર ખાતાનો નંબર 10-14 આંકડાઓ સુધીનો હોય છે, અને ખાતાઓનો પ્રકાર સેવિંગ બેંક, કરંટ એકાઉન્ટ હોય, પછી બાંધી મુદ્દતનું ખાતું હોય, તો આ દરેક અલગ અલગ પ્રકાર હોય। તો આપણે પત્રની અંદર લખવું ખૂબ જરૂરી બની જાય કે આપણો ખાતાનો નંબર કયો છે અને આપણું ખાતાનો પ્રકાર કયો છે, જેથી આપણી ઓળખાણ છતી થાય અને આપણી જેટલી સમસ્યાનું નિરાકરણ છે જલ્દી આવે। ત્યારબાદ 5મા નંબર પર આવે છે તારીખ। હવે તારીખ બેંક સાથે નહીં, દરેક પ્રકારના પત્ર વ્યવહારની તારીખ લખવી ખૂબ જ જરૂરી બને છે। તારીખ લખેલી હશે ને તો ભવિષ્યમાં પણ આપણે કોઈ સમસ્યા થઈ હશે અથવા કોઈ વિનંતી કરી હશે તો તારીખના આધારે આપણે એ સમસ્યાનું નિરાકરણ જલ્દીથી લાવી શકીએ છીએ। અને છેલ્લો મુદ્દો છે નાણાંની રકમ। આંકડાઓમાં અને શબ્દોમાં બેંક સાથે પત્ર વ્યવહાર કરતી વખતે નાણાંની રકમ દર્શાવવી ખૂબ જ અગત્યની બને છે, તો એ નાણાંની રકમ આપણે આંકડામાં પણ દર્શાવવી જોઈએ અને શબ્દોમાં પણ દર્શાવવી જોઈએ, જેથી કોઈ પણ પ્રકારની મૂંઝવણ ઊભી થાય નહીં। હવે આપણે જોઈશું બેંકના પત્ર વ્યવહારના પ્રકારો, મુખ્યત્વે બે પ્રકાર છે,
વિનંતી પત્રો અને ફરિયાદના પત્રો। વિનંતી પત્રો કોને કહેવાય? કે બેંક જેટલી સુવિધા પૂરી પાડે છે એ સેવાઓ મેળવવા માટે જેટલા પત્રો લખાય એને વિનંતી પત્રો કહેવામાં આવે છે। અને ફરિયાદના પત્રો બેંક મારફતે કે એના કોઈ કર્મચારીને લીધે કે કોઈ સિસ્ટમને લીધે ભૂલ થઈ હોય તો તે ભૂલ સુધારવા માટે, ધ્યાન દોરવા માટે કે તે ભૂલનું વળતર મેળવવા માટે જે પત્ર લખાય છે તેને ફરિયાદના પત્રો કહેવામાં આવે છે। આ રીતે બેંક સાથે પત્રવ્યવહાર મુખ્ય તો બે રીતે થાય છે, એક વિનંતી પત્ર અને એક ફરિયાદના પત્ર। હવે આપણે જોઈશું હવે આપણે ચર્ચા કરીએ કે બેંક દ્વારા લખવામાં આવતો વિનંતી પત્રના પ્રકારો કયા કયા છે। નંબર એક, ખાતું ખોલાવવું। બેંકમાં ખાતું ખોલાવવા માટે ગ્રાહકે કે ખાતેદારે પત્ર લખીને પણ ખાતું ખોલાવી શકે છે, પણ મોટાભાગે દરેક બેંકની અંદર ખાતું ખોલાવવા માટે એક પ્રકારનું ફોર્મ હોય છે। એ ફોર્મમાં વિવિધ પ્રકારની ડિટેલ્સ ફિલઅપ કરવાની હોય અને જરૂરી દસ્તાવેજો આપણે રજૂ કરવાના હોય તો બેંક આપણને ખાતું ખોલી આપે છે। અને પછી નંબર બે છે, ખાતું બંધ કરાવવું। આપણી ઓલરેડી આપણે બેંકમાં એકાઉન્ટ હોય અને કોઈ કારણસર ખાતું બંધ કરી દેવું હોય તો એની જાણ કરવા માટે પણ આપણે પત્ર લખવો જોઈએ। તો બેંક આપણને વિનંતીના આધારે ખાતું બંધ કરી આપે અને જે ખાતામાં રકમ હોય ને એ આપણને ચૂકવી આપે। તો આ ખાતું ખોલાવવું અને ખાતું બંધ કરાવવું એ વિનંતી પત્રના સૌથી પ્રથમ બે પ્રકાર છે। પછી નંબર ત્રણ પર છે, ચેકના નાણાંની ચુકવણી અટકાવવા અંગે। કોઈ વખતે એક વેપારીએ બીજા વેપારીને ચેક લખ્યો હોય, પછી એક જે વેપારી ચેક લખ્યો ને એ કોઈ કારણસર ચેક અટકાવવા માંગતો હોય। શા માટે અટકાવવા માંગતો હોય? કે એ જે રકમ લખી હોય ને ભૂલથી વધારે લખી ગઈ હોય, કે ખોટી રકમ લખી ગઈ હોય, કે ચેક ખોવાઈ ગયો હોય, કોઈ પણ કારણ હોય કે વેપારી જે છે ને ચેકના નાણા અટકાવવા માંગતો હોય તો એ બેંકને વિનંતી કરશે કે અમે જે ચેક લખ્યો છે ને એ ચેકનો નંબર આ છે, તો તમે મહેરબાની કરીને આ ચેકના નાણાંની ચૂકવણી કરશો નહીં। તો એના માટે પણ બેંકને એ પત્ર લખે છે। પછી નંબર ચાર આવે છે, ઓવરડ્રાફ્ટ। ઓવરડ્રાફ્ટ આપણે બધા જાણીએ છીએ કે આપણા એકાઉન્ટમાં, આપણા ખાતામાં જેટલી રકમ હોય ને એના કરતાં વધારે રકમ આપણે ઉપાડી શકીએ, તો એના માટે આપણે બેંકને વિનંતી કરવી પડે। તો એ બેંક આપણી શાખાના પ્રમાણે, આપણી ક્રેડિટના પ્રમાણે આપણી જેટલી એકાઉન્ટમાં પૈસા હોય ને એનાથી વધારે રકમ આપણને ઉપાડવાની સુવિધા કરી આપે છે। તો આના માટે પણ આપણે વિનંતીનો પત્ર લખવો ખૂબ જરૂરી બની જાય છે। પછી નંબર પાંચ પર આવે છે, ડીમેટ એકાઉન્ટ। ડીમેટ એકાઉન્ટનું પૂરું ફોર્મ શું ફોર્મ થાય છે? ડીમટીરિયલાઇઝેશન એકાઉન્ટ। ડીમટીરિયલાઇઝેશન એકાઉન્ટ શા માટે ખોલવામાં આવે છે? આજનો યુગ આધુનિક યુગ છે, તો આપણે ઓનલાઈન શેર, ડિબેન્ચર કે બોન્ડના ખરીદ વેચાણના વ્યવહાર કરવા માટે ડીમેટ ખાતું ખોલાવવું અનિવાર્ય છે। વર્તમાન સમયમાં મોટાભાગની બેંકો આપણને ચોક્કસ ફી લઈને અથવા તો ફ્રીમાં આ ખાતું ખોલી આપે છે। આ ખાતું ખોલી આપવા માટે બેંકને વિનંતી પત્ર લખવામાં આવે છે। ત્યારબાદ શૈક્ષણિક લોન। આપણે પણ ધોરણ 12 પછી જ્યારે આગળ અભ્યાસ કરવો હોય કે વિદેશમાં અભ્યાસ કરવા માટે જવું હોય કે કોઈ મોટી સંસ્થામાં અભ્યાસ કરવો હોય તે ત્યારે આપણને નાણાંની જરૂર પડતી હોય ને, તો બેંક આપણને શૈક્ષણિક લોન પણ પૂરી પાડે છે। તો શૈક્ષણિક લોનની જાણકારી મેળવવા માટે કે લોન કયા પ્રકારની મળે છે, કયા કયા વ્યાજદરની છે, તો એની બધી માહિતી મેળવવા માટે પણ આપણે બેંકને પત્ર લખી શકીએ છીએ। પછી ત્યારબાદ છે લોકરની સુવિધા। આજનો આધુનિક યુગ છે, તો બેંક પણ લોકરની સુવિધા આપણને આપે છે, જેમાં વ્યક્તિ પોતાના કિંમતી દસ્તાવેજો કે ઘરેણાઓ કે પત્રો વગેરે મૂકીને એની અંદર સાચવી શકે। તો એ લોકરની સુવિધા મેળવવા માટે પણ કોઈ ગ્રાહક કે ખાતેદાર એ બેંકને વિનંતી પત્ર લખી શકે છે। ત્યારબાદ આવે છે ડેબિટ કાર્ડ, એટીએમ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ। આધુનિક સેવાઓમાં એક સેવા છે કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ મેળવવા માટે પણ બેંકને પત્ર લખવામાં આવે છે। હવે મોટાભાગે ક્યાં એવું હોય છે કે જ્યારે બેંકમાં આપણે ખાતું ખોલાવીએ ને ત્યારે જ બેંક આપણને એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ આપી દેતી હોય છે। તો કોઈ સંજોગોમાં આપણને એટીએમ કાર્ડ કે ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ ના મળ્યું હોય ને તો ત્યારે આપણે વિનંતી પત્ર લખીને આ સુવિધાનો ઉપયોગ કરી શકીએ છીએ। અને છેલ્લે આવે છે ડેબિટ કાર્ડ, એટીએમ કાર્ડ ગુમ થઈ ગયો હોય તો આપણે એની અંગેની જાણ કરવું પડે। આજનો યુગ છે ભાઈ, કે ડેબિટ કાર્ડ, એટીએમ કાર્ડ ખોવાઈ જાય તો ભાઈ કોઈ પણ એનો ઉપયોગ કરીને પૈસા ઉપાડી શકે છે, તો આપણે તરત જ એને બેંકમાં જાણ કરી શકીએ। પહેલે ટેલિફોનની જાણકારી આપી દેવાની, ફોન કરીને કે ભાઈ મારો આ કાર્ડ છે ને ખોવાઈ ગયું છે, તમે બ્લોક કરી દો। પછી આપણે પત્ર લખીને બેંકને વ્યવહાર કરવાનો, કે આપણે જે ટેલિફોનિક જે જાણકારી થઈ હતી આપણે પત્ર લખવા જોઈએ, બે દિવસ થઈ જાય તો ત્યાં સુધી તો આપણા એકાઉન્ટમાંથી પૈસા પણ ઉપડી જાય,
તો એટલા માટે આપણે પહેલા પત્ર લખતા પહેલા આપણે એને ફોન દ્વારા આપણે એમને જાણ કરવાની બેંક એમનો જે ટોલ ફ્રી નંબર હોય કે જે બેંકનો જે નંબર હોય એના પર તો એ ટેલિફોન ની જે વાતચીત થઈ એના આધારે આપણે પત્ર લખવાનો કે ભાઈ મારું જે ડેબિટ કાર્ડ એટીએમ કાર્ડ ગુમ થયાની મેં જે જાણ કરી હતી ને તે તમે બ્લોક કરી દો અને મને નવું જે કાર્ડ છે ને એ તમે કાઢાવીને આપો. તો આ જેટલા પણ પ્રકારના પત્ર છે ને આપણે વિનંતી પત્રનો અંદર લખવામાં આવે છે. ત્યારબાદ આપણે ફરિયાદના પત્ર જોઈશું. ફરિયાદના પત્ર બેંકને લખવામાં આવતો ફરિયાદના પત્ર મુખ્યત્વે ત્રણ ભાગના હોય છે. નંબર એક, ચેકને ખોટી રીતે અમાન્ય કર્યો હોય. અમાન્ય એટલે બાઉન્સ કરી દીધો હોય કે આપણા એકાઉન્ટમાં જરૂરી પૈસા હતા કે આપણે સપોઝ 10,000 ચેક લખ્યો હતો કોઈ વેપારીને કે ભાઈ તમે મારા એકાઉન્ટમાંથી 10,000 રૂપિયા ઉપાડી લેજો. આપણા એકાઉન્ટમાં 15,000 હતા છતાં પણ બેંકે ને આપણે એ ચેક જે છે ને વેપારીને પૈસા ના આપ્યા અને બાઉન્સ કરી દીધો તો આપણી તો માર્કેટમાં આપણી શાક ખરાબ થાય, ક્રેડિટ ખરાબ થાય. તો એ જે ખોટી રીતે અમાન્ય કર્યું ને તો આપણે બેંકને પત્ર લખવાનું ભાઈ કે શા માટે તમે મારો ચેક ખોટી રીતે બાઉન્સ કર્યો કે અમાન્ય કર્યો હોય તો એના પાસે જરૂરી કારણો માંગવાના અને જરૂરી નિકાલ આવે ને એવી સુવિધાનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ નંબર બે આવે છે, સ્ટેટમેન્ટમાં જણાવેલ ભૂલનું ધ્યાન દોરતો. આપણે કોઈ પણ બેંકની અંદર વ્યવહારો કરતા હોઈએ છીએ તો ભાઈ આપણે કોઈ દિવસે 15,000 રૂપિયા જમા કરાવ્યા હોય અને બેંકે 1500 જ રૂપિયા જમા કર્યા હોય, આપણા જે સ્ટેટમેન્ટ એટલે પાસબુકની અંદર 1500 જ રૂપિયા જમા કર્યો તો ભાઈ બેંકને કહેવાનું કે ભાઈ મેં 15,000 જમા કરાવ્યો છે, તમે 1500 જમા કર્યા છે. ક્યારે 1500 જમા કર્યા હોય અને બેંકે 15,000 જમા કરી દીધા હોય તો પછી એમ નહીં કે આપણે શાંતિથી બેસી નહીં જવાનું, ચલો વધારે પૈસા આવ્યા તો નથી કહેવું. ના ભાઈ, આપણે જણાવી જ દેવાનું કે ભાઈ 1500 જમા જ કર્યા હતા તો તમે શા માટે 15,000 જમા કર્યા. પછી તો આ બધા માટે પણ આપણે બેંકને ફરિયાદ કરતો પત્ર લખવાનો હોય છે. પછી બેંક કર્મચારી દ્વારા થયેલ ગેરવર્તણૂક અંગે ખૂબ જ મહત્વનો પત્ર છે. વારંવાર બોર્ડમાં આ પત્ર પૂછાય છે તો એના માટે બેંક કર્મચારી, આપણે કોઈ વખત બેંકની મુલાકાત લીધી હોય અને બેંકના કર્મચારી આપણી સાથે ખરાબ વ્યવહાર કર્યો હોય, ઉદ્ધતાપૂર્વક વ્યવહાર કર્યો હોય, તો એ જે બેંકના કર્મચારી આપણી સાથે જે વ્યવહાર ખરાબ કર્યો હોય તો એના એની ફરિયાદ કરતો એના ઉપલી અધિકારીને લખવામાં આવે કે ભાઈ તમારી શાખાના આ કર્મચારી જેનું નામ XYZ હતું એણે મારી સાથે ખરાબ વ્યવહાર કર્યો છે તો તમે એની સામે જરૂરી પગલાં લો. તો આ બધા પ્રકારના પત્ર આપણે ફરિયાદ પત્રોની અંદર મોટાભાગે લખવામાં આવે છે. તો આપણે બે પ્રકારના પત્ર જોયા, વિનંતી પત્ર અને ફરિયાદના પત્ર. વિનંતી પત્રમાં જુદા જુદા પત્ર લખવાના હતા, ફરિયાદના પત્રમાં જુદા જુદા પત્ર લખવાના હતા. આ મોટાભાગે આ જ પ્રકારના પત્રો બેંકના પત્ર વ્યવહારમાં હોય છે. હવે પછીનો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું કે વિનંતી પત્રો કઈ રીતે લખવા અને કયું પત્ર લખતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તો તમને આ વિડીયોમાંથી થોડું બહુ ખ્યાલ આવ્યો હશે અને આની અંદર તમારે બે વસ્તુ ખાસ હોમવર્કની અંદર લખવાની છે. એના પછી હું તમને જણાવી દઉં કે કઈ કઈ વસ્તુઓ હોમવર્કમાં લખવાની છે. વિદ્યાર્થી મિત્રો, આટલી વસ્તુઓ તમારે હોમવર્કમાં લખવાની છે. થોડાક વિકલ્પો છે, 4-5 એક બે વાક્યો છે અને 3 મુદ્દાસર છે. તમને આજના લેક્ચરમાં સમજ પડી હશે અને ખૂબ મજા પણ આવી હશે એવી આશા સાથે આપણે વિદાય લઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઇક કરો અને શેર કરો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.